બેટા શું વિચારી રહ્યો છે? નહીં મમ્મી, હું કઈ નથી કરી રહ્યો. શું? હા નહીં, એટલે હું કઈ વિચારી રહ્યો છું. શું? મમ્મી મારે તારી સલાહની જરૂર છે. અરે શેને માટે સલાહ જોઈએ? મમ્મી બેસ, તું અહીંયા બેસ. મમ્મી હું તને જે કઈ પણ પૂછું ને બહુ સમજી વિચારીને જવાબ આપજે, કારણ કે હું ખરેખર ગૂંચવાઈ ગયો છું. મને સમજાતું નથી હું શું કરું. મમ્મી મમ્મી મને બહુ શાંતિ જવાબ આપ. મને એ કે હું બપોરે 3-6 ના શો માં પિક્ચર જોવા જાઉં કે બપોરે આરામથી ઊંઘીને લાસ્ટ શો માં પિક્ચર જોવા જાઉં? મને એમ કે ગંભીર મુદ્દા માટે મારી સલાહની જરૂર છે. મારા પિત્યા પિક્ચર જોવા જાઉં કે હું સૂઈ જાઉં એ માટે માની સલાહ માંગે? એ તમારી માઓનો આ જ પ્રોબ્લેમ છે. અમે કઈ નહીં પૂછ્યું તો કે છે કે હાય હાય મારા છોકરાઓ મોટા થઈ ગયા છે, મને કઈ પૂછતા જ નથી, અને પૂછીશું તો કે છે કે પૂછપૂછ કરે છે. આ ફાલતુ વાતો પૂછવાની? આવડો મોટો ઢાંઢા જેવો થયો છે, કામ ધંધો કરવાનું કઈ સુસ્તું નથી? શું મમ્મી, તું પણ કામ ધંધો કરવાથી કોનું ભલું થયું છે? આખો કોન્સેપ્ટ જ વાહિયાત છે. એટલે બેટા આ ખાવા પીવા ઓઢવા માટે પૈસા તો જોઈએ ને, અને પૈસા કમાવા માટે એ કામ ધંધો કરવો પડે. હે ભગવાન, મને એમ કે મારી મમ્મીને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા છે. અરે મમ્મી, ઉપરવાળાએ પેદા કર્યા છે ને એ ભૂખ્યા જગાડે છે, ભૂખ્યા સુવાડતો નથી. નાગા પેદા કરે છે પણ નાગા રહેવા દેતો નથી. અરે મમ્મી, જિસે દાંત દિયા ને વો ચબાને કે લિયે ચને ભી દેગા. એમ નાને, એટલે આ બધા સવારે વહેલા ઉઠીને નોકરી કરવા જાય છે એ બધા શું મૂર્ખા છે? એવું છે કઈ મમ્મી? મમ્મી તું જો ને, વિચાર શાંતિથી. મને એક વાત કે, કાગડા એ કોઈ દિવસ સવારના ઉઠીને નોકરી પર જવું પડે? કોઈ દિવસ કૂતરાને ઇન્ટરવ્યુ આપતા જતા જોયો છે? કબૂતર, ચકલી, પોપટા કોઈએ દુકાન ખોલીને બેસવું પડે છે? જગતમાં એક જ જાનવર છે જે સવારથી રાત સુધી ગધા વૈતરું કરતું હોય છે, અને એ છે ગધેડો. ગધેડા છે બધા જે ગધા વૈતરું કરતા હોય છે. એમ એટલે તારો ભાઈ વિરલ સવારે કોલેજમાં જાય છે અને રાતે નોકરી કરવા જાય છે, એ શું ગધેડો છે? એક અને બોલ, આ ટ્રિકી સવાલ છે. હાલું હા પાડીશ તો મારો મોટો ભાઈ ગધેડો થયો એટલે નાનો ભાઈ હું, એટલે હું પણ ગધેડો, અને ના પડીશ તો મારી ફિલોસોફી ખોટી પડશે. મમ્મી એમાં પછી ગયો ફોન. હેલો હેલો સર, આઈ એમ રસના કોલિંગ ફ્રોમ આઈસીઆઈસીઆઈ બેંક. કોઈ મરાઠીની બેંક લાગે, આઈસીઆઈસીઆઈ બેંક કે છે. હા બોલો 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 મેડમ. નો સર, આઈસીઆઈસીઆઈ બેંક નહીં, આઈસીઆઈસીઆઈ બેંક. સર, હમારી બેંક ને નયા સ્કીમ શરૂ કિયા હૈ. અચ્છા, કોન સા સ્કીમ શરૂ કિયા હૈ? સર, હમ લોગ 4-વ્હીલર પર બિના ડોક્યુમેન્ટેશન કે લોન દેતે હૈ. યે સાયકલ ના વાંધા છે ને, આ 4-વ્હીલર ની વાત કરે છે. આ હેલો, આપ રિક્ષા પે કિતના લોન દેતી હૈ? મેરે પાસ રિક્ષા હૈ. રિક્ષા? હા. નો સર, સ્કીમ ઇઝ ફોર 4-વ્હીલર. હા તો મેરી ઓટો મે 4 વ્હીલી હૈ ના, 3 વ્હીલ 34 સ્ટેપ ની. નો સર, હમ લોગ કાર વાલે કો હી લોન દેતે હૈ. એનીવે ફોન કરતે રહીએગા હમ, ક્યાં છોટે છોટે મોટે રિક્ષા વાલો કો અગર આપ ફોન કરતી હૈ ના તો બહોત અચ્છા લગતા હૈ. બાય. એક વાત નો સિરિયસલી જવાબ આપ. મમ્મી સામે એવરશાઇન નગર માં એક સરસ છોકરી આવી છે, તું કહેતી હોય તો પટાવું. નવી કહેવત બને, કરે કોણ અને પડે કોને? એક મિનિટ એક મિનિટ, શું ચાલી રહ્યું છે? મમ્મી શું કર્યું આને? જવા દે ને, આ બે શરમ ની તો વાત કરવા જેવી નથી. તને મમ્મી ને હેરાન કરવા સિવાય બીજું કઈ સૂચતું નથી? આવી ગયો મધર ઇન્ડિયા નો રાજેન્દ્ર કુમાર આવી ગયો. અરે મોટા, મેં તો મમ્મી ના ફાયદા ની વાત કરેલી યાર. મારા ફાયદા ની? આવ તને કહું. શું? જો
હવે તું તો ખર્યું પાન કહેવાય. નહીં એટલે 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 મોટા શું છે કે મમ્મી ની તબિયત આજકાલ સારી રહેતી નથી. તું જ મને કે તારું બ્લડ પ્રેશર આઈ રહે છે, ઘૂંટણ નો તને દુખાવો છે, ઘરમાં કામ કર્યા વગર તને ચાલતું નથી અને કામ વાળા સાથે તને ફાવતું નથી, બરાબર? એટલે મોટા મેં એમ કહ્યું કે ભાઈ મારા લગ્ન કરાવી દે, શું છે એ બાને મને ઘરમાં રહેવાનો મોકો મળે અને એને થોડો આરામ મળે, શું કહે છે? સાંભળ્યું બેટા? હા ના સાંભળ્યું. આ ભાઈ ની પાવલી કમાવાની તો ત્રેવણ નથી, એને પરણાવીએ એટલે એની વહુને પણ આપણે પોસવાની, વળી છોકરા છૈયા થાય એ પણ આપણે માથે. અરે શું કામ ચિંતા કરે છે મમ્મી, એકવાર મારા લગ્ન કરાવી દે, બાકી બધું ઉપરવાળા પર છોડી દે ને. પણ જો કે વાત સાચી છે દીકરા, આપણે પણ ક્યાં સુધી ચાંદલા કરતા રહેશું, ક્યારેક તો વસૂલ કરવા પડે કે નહીં? એટલે એટલે એમ કે બેટા તારી ઉંમર થઈ ગઈ છે, હવે તારે લગ્ન કરી લેવા જોઈએ. એ હા હા હા, મોટા મોટા ઇટ ઇઝ હાઈ ટાઈમ યાર. આપણા ઘરમાં પણ સાસુ વહુનો કકળાટ હવે જલ્દીથી શરૂ થઈ જવો જોઈએ. હા મુંગરે બેટા, મારા ધ્યાનમાં બે ચાર સારા ઠેકાણા છે, તું કહેતો હોય તો વાત ચલાવ. નહીં મમ્મી. શું વાત છે મોટા, એની પ્રોબ્લેમ? બધું નોર્મલ છે ને. શાક નહીં મમ્મી, એક્ચ્યુઅલી હું વાત કરવાનો જ હતો. શું બધું નોર્મલ નથી એની? યુ પ્લીઝ કીપ યોર માઉથ શટ. ધવલ થોડી વાર માટે મોઢું બંધ રાખીશ? આ જો, મા દીકરો બંને જુદી જુદી ભાષામાં એક જ વાત કરે છે. વિરલ બેટા બોલ ને, શેની વાત કરવાનો હતો? અરે બોલ બોલ, બિંદાસ બોલ, હું બેઠો છું ને, બોલ ને. મમ્મી મેં છોકરી પસંદ કરી લીધી છે. હે ભગવાન, આ સાંભળતા પહેલા મારા કાન ફાટી કેમ નહીં ગયા? અરે મમ્મી, જે માણસ રેસમાં એકલો દોડે પણ છેલ્લો આવે, એ છોકરી પસંદ કરવામાં મારા કરતા આગળ? અરે નકામી છે ધવલ, તારી જિંદગી નકામી છે. ધવલ ઓકે. વિરલ બેટા કોણ છે છોકરી? આપણી સોસાયટીમાં રહે છે? નહીં મમ્મી. તો કોલેજમાં ભણે છે તારી સાથે? નહીં. તો તારી સાથે જોબ કરે છે? નહીં મમ્મી. અરે તો કોઈ તિહાર જેલની જમાદારને પસંદ કરી છે તે? મમ્મી એ રાજેશભાઈ શેઠની મોટી દીકરી શાલિની છે. અરે રાજેશભાઈ કોણ? એક મિનિટ એક મિનિટ મોટા, રાજેશભાઈ એટલે પેલા ડાયમંડ મર્ચન્ટ તો નહીં? યે દે મારા પાપડ વાલે ને. અરે વાહ મમ્મી વાહ, શું છલાંગ મારી છે તારા કાજબા છાપે. અરે એક જ છટકે કરોડપતિ. શું બકવાસ કરે તું? અરે મમ્મી અત્યાર સુધી બધા મને કહેતા હતા કે તારો મોટો ભાઈ મિંડો છે. અરે પણ તું તો મહા મિંડો નીકળ્યો મોટા. શું શોર્ટકટ છો તો જે કરોડપતિ બનવાનો? બોસ બકવાસ બંધ કર.